કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ભુજ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. સમગ્ર ભારતમાં 12,000 કેસ હતા દરરોજના, એ આજે 2,30,000 કેસ થઈ ગયા છે. દરરોજ 2,30,000 કેસ, ગઈકાલે જે આવ્યા ભારતમાં 2,30,000નો આંકડો થઈ ગયો, ક્યાં 12,000 ને ક્યાં 2,30,000. ગુજરાતમાં પણ ઘટીને 300 થઈ ગયા હતા, એ ગઈકાલે 9,000 થઈ ગયા. એટલે વ્યાપકતા આપણે એની જોઈ શકીએ છીએ. 15 માર્ચ અને 1 મહિનાની આ સ્થિતિમાં રાજ્ય સરકારે અનેક નિર્ણયો પણ કર્યા, અનેક વ્યવસ્થાઓ પણ કરી, અનેક લોકોને કામમાં પણ જોડ્યા, અને આ સંક્રમણ સામે જનતાના સહકારથી, સંસ્થાઓના સહકારથી આપણે ઝઝૂમી રહ્યા છે. 15 માર્ચે 41,000 આપણી પાસે બેડ હતા, આજે આપણે 75,000 બેડ આપણે કરી રહ્યા છીએ, થઈ ગયા છે 75,000 બેડ. અને હજી આવનારા 10-15 દિવસમાં બીજા 10,000 બેડ આપણે ઊભા કરી રહ્યા છીએ. જેમ કે DRDO ભારત સરકાર દ્વારા અમદાવાદમાં GMDC કન્વેન્શન સેન્ટરમાં 900 બેડ બને છે, અને 500 વધારાની પણ સુવિધા થશે, 1400 બેડ બનશે. બેડ બનાવવા એટલે ખાલી ખાટલા પાથરી દેવા એટલું પર્યાપ્ત નથી. બેડ બનાવવા એટલે સાથે ઓક્સિજનની વ્યવસ્થા, 3 શિફ્ટમાં ડૉક્ટરો, નર્સો, મેડિકલ સ્ટાફ, આની વ્યવસ્થા, દવા, ઇન્જેક્શન, લેબોરેટરી ટેસ્ટ, એમાં તો પછી સીટી સ્કેન કરવાના હોય છે ને બ્લડ રિપોર્ટ કાઢવાના હોય છે પેશન્ટના, અને કોરોનાના ટેસ્ટ કરવાના હોય છે, ને બધું જ્યારે ઊભું કરીએ છીએ ત્યારે આનુષાંગિક આ બધી વ્યવસ્થાઓને પણ જોવી પડતી હોય છે. અને રાજ્ય સરકારે આ વસ્તુને ધ્યાનમાં રાખીને 1 મહિનામાં 75,000 બેડ કરી દીધા ટોટલ, અને હજી બીજા 10,000 બેડને આપણે વધારી રહ્યા છીએ. આખા દેશમાં 7 જ કંપની રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. ત્રણ મહિનાની એક્સપાયરી ડેટ હોય છે. જ્યારે કેસ ઘટ્યા એટલે પ્રોડક્શન ઘટી ગયું હતું, અને ઓચિંતા કેસ વધ્યા એટલે રેમડેસિવિરની ડિમાન્ડ સમગ્ર દેશભરમાં ઊભી થઈ. એક ગુજરાત માત્ર રાજ્ય એવું છે કે 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં આવી વિકટ સ્થિતિમાં 3.5 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન આપણે ગુજરાતની જનતાને આપ્યા. ઓક્સિજનની પણ પર્યાપ્ત માત્રામાં વ્યવસ્થા કરી છે. દરરોજ મને અલગ અલગ રાજ્યોમાંથી ફોન આવે છે, ઓક્સિજન અમને મોકલાવો, કારણ કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય હોવાથી ગુજરાતમાં ઓક્સિજનના ઉત્પાદકો છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય હોવાથી ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો એ ગુજરાતમાં છે, રેમડેસિવિર ગુજરાતમાં બને છે, તો આપણે એ ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જ્યારે ગયો પીક નવેમ્બરમાં હતો ત્યારે પર ડે 250 ટન કન્ઝમ્પશન હતું ઓક્સિજનનું, એ આજે વધીને 800 ટન કન્ઝમ્પશન થઈ ગયું છે. એટલે દરેક વસ્તુ એમ કહીને કે આંખ એવો ફાયટો છે કે દરેક વસ્તુની શોર્ટેજ અનુભવાય છે, અને જ્યારે શોર્ટેજ અનુભવાતી હોય ત્યારે પ્રાયોરિટી નક્કી કરવી પડતી હોય છે. દાખલા તરીકે બેડ, તો આગલા પીકમાં બેડ પર્યાપ્ત હતી આપણી પાસે, એ દરરોજના નવેમ્બરની પીકમાં 1,800 કેસ આવતા હતા પર ડે મેક્સિમમ, 1,800થી વધુ નહોતું. એ આજે આપણે 9,000 પહોંચી ગયા, આજનો આંકડો આવે જુદો, ગઈકાલે 9,000, 8,900 ને માથે હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે
બેડની પ્રાયોરિટી શું તો? તો બેડની પ્રાયોરિટીમાં જે કેસ સિરિયસ છે, જેને ઓક્સિજનની ઘટ થઈ ગઈ છે, જેને હોસ્પિટલ થવું ફરજિયાત છે, જેની ઉંમર મોટી છે, કોમોર્બિડ છે, એના માટે બેડની પહેલી પ્રાયોરિટી રહેશે. અને જે લોકો માઇલ્ડ છે, એસિમ્પ્ટોમેટિક છે, એમને ઘરે સારવાર લેવાની રહેશે, હોમ આઇસોલેશન એમને કરવાનું રહેશે. રેમડેસિવિરની પ્રાયોરિટી શું? તો અત્યારે રાજ્ય સરકાર તમામ ગવર્મેન્ટ હોસ્પિટલો અને તમામ ખાનગી કોવિડ હોસ્પિટલ કે જેમાં પેશન્ટ દાખલ થયેલું છે, હોસ્પિટલમાં અમે કીધું એમાં આ રીતનું જ પેશન્ટ આવી રહ્યું છે તો ત્યાં રેમડેસિવિર અનિવાર્ય છે, તો ત્યાં અમે અત્યારે પ્રાયોરિટીમાં આપી રહ્યા છીએ. ભવિષ્યમાં ઉપલબ્ધ જથ્થો થશે, અમે ઉત્પાદકો સાથે પણ ચર્ચા કરતા હોઈએ છીએ, એ લોકો પણ લાઇસન્સીસ લેતા આવ્યા છે, ઉત્પાદન વધારવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે, એટલે જ્યારે 2-5-7 દિવસે જથ્થો વધશે તો આપણે આમ જનતાને પણ ત્યારે આપીશું. અત્યારે હોસ્પિટલ સિવાય આપણે રેમડેસિવિર નથી પ્રોવાઈડ કરતા. કહું પછી કચ્છ ઉપર આવું, પહેલાં એક જનરલ બાકી વાતની સ્થિતિ સમજાવી દઉં, પછી કચ્છની પણ તમને સમજાશે વધારે સારી રીતે. જનતાને પણ અપીલ કરું છું કે આ એક મહામારી, આપણે અત્યાર સુધી શબ્દોને સાંભળાતા અને વાંચાતા, હવે આપણે એની વ્યાપકતાની અનુભૂતિ કરી રહ્યા છીએ, ત્યારે આનો એક જ વિકલ્પ છે કે સ્વૈચ્છિક રીતે કામ વગર આપણે ઘરની બહાર ન નીકળીએ. જ્યાં સુધી પીક છે, એ જે કાંઈ 10-15-20 દિવસ જે નીકળે ત્યાં સુધી આપણે ઘરની બહાર ન નીકળીએ. નંબર 2, કે માસ્ક અવશ્ય પહેરીએ. હવે માસ્ક માટે કોઈનો દંડ લેવો પડે ને એ બરાબર નથી. હું અમે જોઈ છીએ ગળામાં લટકતો હોય પણ મોઢે ન હોય એનો મતલબ નથી કાંઈ, અને પોતાના માટે સારું છે ને બીજાના માટે સારું છે, પોતાને ન થાય અને આપણા થકી બીજાને ન થાય, એટલે માસ્ક ફરજિયાત લોકો કરે. અને આ વખતે આપણા હાથમાં વેક્સિન છે તો વેક્સિન બધા લગાવે, ઝડપથી લગાવે, અને 2 ડોઝ વેક્સિનના ઝડપથી પૂરા કરે, એ આપના માધ્યમથી કચ્છની પ્રજાને આપણે અપીલ કરીએ છીએ કે તો જ આપણે આ સંક્રમણને ખાળી શકશું અને કેસ વધતા આપણે અટકાવી શકીએ. આંકડાની ચર્ચા બધે ચાલે છે, આંકડા છુપાવવાનું સરકારને કોઈ રસ નથી. 9,000 આંકડો ગઈકાલે આપણે આપ્યો જ ને, છુપાવવા હોત તો 1,000 કે એક મિનિટ હું વાત કરું. એટલે જે ટેસ્ટિંગ કરીએ છીએ સરકારની મશીનરી દ્વારા, એમાં જે પોઝિટિવ કેસ આવે છે ભારત સરકારના પોર્ટલમાં પણ એ અમારે નાખવાનું હોય છે, અને ગુજરાત સરકારના પોર્ટલમાં પણ એ ફિગર દરેક જિલ્લાઓમાંથી આવે છે, એટલે ટોટલ ટ્રાન્સપરન્સી સાથે આપણે એ ફિગર આપીએ છીએ. મૃત્યુની જે વાત છે, મોટાભાગે લોકોના મનમાં સંચય મૃત્યુ માટેનો છે. મૃત્યુમાં ICMRની ગાઈડલાઇન બહુ સ્પષ્ટ છે કે જે મૃત્યુ થાય એનું ડેથ ઓડિટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવે. આપણે ત્યાં દરેક જિલ્લામાં ડેથ ઓડિટ કરવામાં આવે છે, ડૉક્ટરો કરે છે. એમાં જે પ્યોરલી કોરોનાથી મૃત્યુ છે એને આપણે જાહેર કરીએ છીએ. આમાં પ્રાઇમરી અને સેકન્ડરી રીઝન હોય છે, અને એ પણ પોર્ટલમાં અમારે મોકલવું પડતું હોય છે. પ્રાઇમરી રીઝન માત્ર કોરોના, એ ફિગર્સ આપણે જાહેર કરીએ છીએ. દાખલા તરીકે કોઈને 500 ડાયાબિટીસ છે, ડાયાબિટીસ હોય એટલે સ્વાભાવિક છે કે એની ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ હોય, એને કારણે ડાયાબિટીસ પ્લસ કોરોના આવી જ જાય. પણ 500 ડાયાબિટીસવાળું પેશન્ટ જીવાડવું મુશ્કેલ હોય છે, અને એ જો મૃત્યુ પામે તો એ ફિગરમાં ન આવે. કારણ કે ભાઈ સાંભળો, પહેલાં હજી પહેલાં બધું એક્સપ્લેન કરો, તો એ મૃત્યુમાં ન આવે પહેલાં એટલું સમજી લઈએ આપણે જે ફિગર બહાર પાડી છે એમાં. દાખલા તરીકે કોઈને કેન્સર છે અને 3rd સ્ટેજ છે, એની પણ ઇમ્યુનિટી તૂટી ગઈ હોય,
અને એને કોરોના સ્વાભાવિક આવી જાય છે અને હોસ્પિટલમાં જઈને એક્સપાયર થાય તો એનું ફર્સ્ટ રીઝન કેન્સર છે. મોટી ઉંમરના લોકો આપણે જાણીએ છીએ કે 70, 75, 80, 85 વર્ષના લોકો મૃત્યુ પામે છે, એના રીઝન કોમોર્બિડિટી હોય છે. આઈસીએમઆર આ આપણે નક્કી નથી કર્યું, આઈસીએમઆરએ ગાઈડલાઈન આપેલી દરેક સ્ટેટને છે. અને તમે જુઓ ખાલી ગુજરાત નહીં, તમે રેશિયો પકડો. ગઈકાલે આપણે 92-95 કંઈક ડેથ ગુજરાતે જાહેર કર્યા છે અને 9000 આપણું ફિગર છે. તમે મહારાષ્ટ્રથી માંડીને બધા ફિગર તમને પોર્ટલ ઉપર છે. એ પ્રમાણમાં આપણે આપણા વધારે છે, એમના એ પ્રમાણમાં ફિગર નથી. એટલામાં બધા આઈસીએમઆરની ગાઈડલાઈનનું માનીને કરી રહ્યા છે. આઈસીએમઆરની ગાઈડલાઈનમાં કોમોર્બિડના ફિગર આપવાના નથી હોતા, જાહેર માત્ર કોરોનાના જ ફિગર કરવાના હોય છે. એ પણ છે ને સુપ્રીમ કોર્ટે ના પાડી છે કે કોરોનાના પેશન્ટ અને મૃત્યુ આઈડેન્ટિફાય નહીં કરવા. આ આખી શરૂઆતમાં આપણે ગયા વર્ષમાં ચાલ્યું હતું કે કોરોનામાં જેને પોઝિટિવ થાય એનું લિસ્ટ બહાર પાડો, છાપામાં આવવું જોઈએ, જેથી બીજાને ખબર પડે. આવી બહુ ચર્ચાને હાઈકોર્ટમાં પીઆઈએલ પણ થઈ હતી, કહું છું. એટલે એનું 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 મેડિકલ સિક્રેસીના નિયમો છે, એની જાણ નથી કરવાની હતી પબ્લિકલી, એટલે તમે એ નથી કરી શકતા. ઇવન તમને કહું, ગયે વખતે આપણે તમને ખ્યાલ હોય તો કોરોનાના પેશન્ટના ઘર ઉપર લાલ બોર્ડ મારતા હતા, એ પણ સુપ્રીમ કોર્ટે આપણે ના પાડી કે તમે એવી રીતે એને કોરોનાનો પેશન્ટ કરીને બદનામ ના કરી શકો. અને આખા ભારતમાં હવે લાલ બોર્ડ મારવાના બંધ થઈ ગયા. એટલે આ બધા નિયમો બધા છે. એમને એમાં એવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ને એમાં ઓક્સિજન લાઇનવાળી હોસ્પિટલો જોઈએ. માઇલવાળાને તો માઇલવાળાને આપણે કીધું છે તમામ પીએસસી ગ્રામ્ય વિસ્તારમાં જ છે અને કચ્છમાં 60થી વધારે છે, બરાબર છે, 67 છે. તો ત્યાં આગળ જ પીએસસીની આસપાસ જ તમારે 15-20 બેડ કરવાના અને ત્યાં જ માઇલ્ડને રાખવાના અને પીએસસીના ડૉક્ટરને સ્ટાફ જ એની સેવા કરે. લઈ લીધો આજે લીધો છે આપણે, એટલે એ પણ તમે જાહેર કરી શકો છો. એક મિનિટ જવાબ પૂરો કરો. એટલે તાલુકાના જે માઇલ્ડ છે એને શહેરમાં આવવું ન પડે. હા, પછી સિરિયસ જ્ઞાતિ હોય એ શિફ્ટ થાય શહેરમાં. નહીં, આરોગ્ય વિભાગે ગાઈડલાઈન આપેલી જ છે, કોઈપણ વ્યક્તિ વધુ બિલની ફરિયાદ કરશે તો અમે ભૂતકાળમાં ઓક્સિજન હોસ્પિટલ ઉપર પગલાં લીધા છે. ગઈકાલે અમે એક નિર્ણય કર્યો કે કોઈ પણ સિટી સ્કેન કરે તો 3000 રૂપિયાથી વધારે નહીં લેવાના, હવે કોઈ લેશે તો પોલીસ કાર્યવાહી થશે. એટલે દરેક વસ્તુનો આપણે નિર્ણય કર્યો છે. શું કહેતા મૂળ શું છે, મેં કીધું એમ, આપણી પાસે અછત છે પણ કચ્છની તમામ હોસ્પિટલોમાં કોવિડના પેશન્ટ જે સારવાર લઈ રહ્યા છે, ડૉક્ટર એનું ઈચ્છશે તો અમે રેમડેસિવીર આપી રહ્યા છીએ. હવે સિસ્ટમ એ નક્કી કરી છે કે ત્યાં આગળ આપણી સરકારી હોસ્પિટલમાં પેશન્ટની હિસ્ટ્રી અને આપણી કમિટી ત્યાંની ડૉક્ટરની ઓકે કરે પછી રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવે છે. એને કારણે જે તમે કીધું એમ કે ત્યાં થોડીક ભીડ થતી હશે, પણ આજે સૂચના આપી છે સિસ્ટમ પણ જળવાઈ રહેવી જોઈએ, બિનજરૂરી રેમડેસિવીર વપરાય પણ નહીં અને ભીડ પણ ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવાની આજે કીધું ને કે વેન્ટિલેટર તો રાજ્ય સરકાર જેવો જથ્થો પેલો અમારી પાસે આવશે એટલે લગભગ થોડાક દિવસમાં જ આપણે આપી દઈશું અને જે બેડ્સ છે એ લગભગ 10 દિવસમાં વધી જશે. નહીં નહીં, ગ્રામ્ય સ્તરનું તો પીએસસીવાળું તો એ તાત્કાલિક કરવાનું જોઈએ, એ ખર્ચ છે, પણ જ્યાં સિરિયસ પેશન્ટ છે, શ્વાસની તકલીફ છે, ઓક્સિજનની આવશ્યકતા, એ બેડની હું વાત કરું છું, એ બેડ વધારવાનું છે. કે આ આખી મહામારી ખાલી સરકાર કરશે એ પણ માનવાનું કારણ નથી, બધાએ સાથે મળીને આના ઉકેલ કરવાના છે. એક મિનિટ જવાબ આપી દઉં. અને એમાં મીડિયા પાસે પણ અમારી અપેક્ષા છે કે આપણે અંતે આ મહામારીમાં સામૂહિક બધા પ્રયત્ન કરશું અને લોકોનો જુસ્સો ટકાવી રાખશું તો જ આપણે આ જંગ જીતી શકશું. એક વખત લોકોમાં ડર બેસી જાય, લોકો ભયભીત બની જાય તો આપણે નુકસાન થશે. એટલે આપ સૌને પણ વિનંતી કરું છું કે આપ ચોક્કસ ધ્યાન દોરજો જ્યાં તંત્રની ભૂલ થતી હોય, પણ નાની નાની બાબત પકડી
અને જો સતત આપણે ચલાવતા રહેશું તો આપણે સત્ય મેં કીધું ને, અમે કાંઈ છુપાવતા નથી. પરંતુ જો આપણે એક મિનિટ સરકાર માહિતી દરરોજ આપતા રહેશો તો આપણે કરીશું. તો વાત સાચી છે, એ વ્યવસ્થા કરશું, એ કહું છું ને, કેશું. અરે બાપા કહું છું, એમને કીધું એમાં આવી ગયું બધું, આપણે કરશું ચાલો.